કેમ છો બાળકો? ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું ગોહિલ રજની, તમારી સંસ્કૃત ટીચર. આજે તમને સંસ્કૃત વિષયમાં વ્યાકરણ શીખવીશ. બાળ મિત્રો, વ્યાકરણમાં સૌથી પહેલો ટોપિક આવે છે વર્ણમાળા. તો પહેલાં આપણે સંસ્કૃત વિશે થોડીક માહિતી મેળવી લઈએ. સંસ્કૃત ભાષા. સંસ્કૃત ભાષા એ સૌથી પ્રાચીન ભાષા છે. દુનિયાની સૌથી પ્રાચીન ભાષામાં સંસ્કૃત ભાષાનો સમાવેશ થાય છે, બરાબર. સંસ્કૃત ભાષા એ દેવનાગરી લિપિમાં લખાય છે. સંસ્કૃત ભાષા ભારતની અન્ય ભાષાની જનની છે. જનની એટલે માતા, જેવી કે ગુજરાતી, હિન્દી, તમિલ, મરાઠી, બંગાળી વગેરે. આ બધી જે ભાષાઓ છે તેની આ માતા કહેવાય છે. સંસ્કૃત ભાષા એ ગુજરાતી, હિન્દી, તમિલ, મરાઠી, બંગાળી જેવી જે ભારતની બીજી અન્ય ભાષાઓ છે એની એ જનની કહેવાય છે. આપણી ગુજરાતી ભાષા પણ દેવનાગરી લિપિમાંથી જ વિકસિત થઈ છે, એટલે આ પરથી કહી શકાય કે સંસ્કૃત ભાષા એ અન્ય ભાષાની જનની છે. આપણી ભાષાનો પ્રયોગ બોલવા, લખવા અને એકબીજાની વાતને સમજવા માટે કરીએ છીએ. આપણે જે ભાષા બોલીએ છીએ તે શા માટે બોલીએ છીએ? કારણ કે આપણે સારી રીતે બોલી શકીએ એ ભાષાનો ઉપયોગ કરીને, અને લખીને પણ આપણી વાતને સમજાવી શકીએ, બરાબર. એકબીજાની વાતને સમજવા માટે પણ આપણે કંઈ બોલીએ તો જ સામેવાળી વ્યક્તિ આપણી વાતને સમજી શકે છે, અને સામેવાળા વ્યક્તિની વાતને આપણે પણ સમજી શકીએ. એ માટે આપણે ભાષાનો ઉપયોગ કરીએ છીએ, એટલા માટે આપણે ભાષાનો પ્રયોગ કરીએ છીએ, બરાબર. એટલે આપણે ગુજરાતી બોલીએ છીએ તો હું જે બોલું છું તમે જે સમજી શકો છો, અને તે તમે પણ કંઈ બોલશો અથવા તમે જે લખશો એ હું વાંચીને કે સાંભળીને તમારી વાતને હું સમજી શકીશ. એટલે આપણે આ રીતે આપણે ભાષાને ઉપયોગ કરીએ છીએ. તો આ ભાષા કેવી રીતે લખી શકાય? તો ભાષાને લખવા માટે સૌથી પહેલાં એમાં વર્ણ આવે છે. સૌથી નાનો એકમ છે ભાષાનો, સૌથી નાનો એકમ વર્ણ છે. તમે ગુજરાતીમાં શીખી ગયા ક, ખ, પછી બારાક્ષરી શીખ્યા, બરાબર. અને બારાક્ષરી પછી તમે શબ્દો શીખ્યા, વાક્યો શીખ્યા. આવી રીતે તમારે જે પણ બોલવું છે તે તમે એ વર્ણોનો ઉપયોગ કરીને તમે એને શબ્દ બનાવીને, વાક્ય બનાવીને સામે રજૂઆત કરી શકો છો, બોલી શકો છો, લખી શકો છો. એટલે આ ભાષાનો સૌથી નાનો એકમ વર્ણ કહેવાય છે. તો વર્ણ એટલે શું? તો વર્ણ એટલે અક્ષર. અને વર્ણોના સાચા વ્યવસ્થિત રીતે યોગ્ય ક્રમમાં ગોઠવાયેલા સમૂહને વર્ણમાળા કહેવાય છે. શું કહેવાય? વર્ણમાળા કહેવાય છે. વર્ણમાળાના બે પ્રકાર છે. અહીં વર્ણાહા લખ્યું છે. વર્ણાહા એટલે વર્ણ, ગુજરાતીમાં વર્ણ કહેવાય, બરાબર. તો વર્ણાહા ના બે પ્રકાર છે, સ્વરાહા અને વ્યંજનાની, એટલે કે સ્વર અને વ્યંજન. સૌથી પહેલાં આપણે વર્ણ વિશે વ્યાખ્યા સમજીએ ને કે વર્ણ એટલે અક્ષર કહેવાય છે, અને વર્ણોના વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા સમૂહને વર્ણમાળા કહેવાય છે. તો આ વર્ણના બે પ્રકાર છે, સ્વર અને વ્યંજન. તો સ્વર કોને કહેવાય? તો જે વર્ણના ઉચ્ચાર કરતી વખતે આપણને કોઈ અન્ય વર્ણની જરૂર પડતી નથી તેને સ્વર કહેવાય છે. દાખલા તરીકે અ, આ, ઈ, ઉ આપણે બોલીએ છીએ તો અ બોલીએ તો બીજા કોઈ સ્વરની કે વ્યંજનની જરૂર પડતી નથી, તેને સ્વર કહેવાય છે, બરાબર. તો આ સ્વર એ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. આમ સ્વરને કોઈ બીજા વર્ણની જરૂર પડતી નથી. સ્વર 13 છે અને તે 13 વર્ણોને 3 પ્રકારમાં વહેંચી દેવામાં આવે છે. જેમ કે પહેલો હસ્વ સ્વર, દીર્ઘ સ્વર અને સંધિ સ્વર. તો હસ્વ સ્વર એટલે લો લેવલ, એટલે કે ધીમેથી બોલાય છે, જેને ઉચ્ચારને લાંબો કરવાની જરૂર નથી, તે હસ્વ સ્વર એટલે નીચો સ્વર કહેવાય છે. તેમાં કયા કયા વર્ણ આવે છે? તો અ, ઈ, ઉ, રુ અને લૃ, બરાબર. હવે બીજો પ્રકાર જુઓ, દીર્ઘ સ્વર. તો દીર્ઘ સ્વરમાં જેને લંબાઈથી ખેંચીને બોલવામાં આવે છે તે વર્ણો. તો આ, ઈ, ઉ, રુ આ દીર્ઘ સ્વર કહેવાય છે. હવે ત્રીજો પ્રકાર જોઈએ, સંયુક્ત સ્વર અથવા સંધિ સ્વર. જ્યારે સંયુક્ત સ્વરમાં 4 વર્ણોનો સમાવેશ થાય છે, એ, ઓ, એ, ઔ. સંયુક્ત સ્વર કોને કહેવાય? કે જે સ્વરની અંદર બીજો સ્વરને ઉમેરવામાં આવે છે તેને સંયુક્ત સ્વર કહેવાય છે. જેમ કે અ વત્તા ઈ બરાબર એ. બીજો છે
અ વત્તા ઓ બરાબર ઓ એમ ઓ બને છે અને એ બનાવવા માટે અ વત્તા એ ઉમેરીએ આ બે સ્વરને ભેગા કરીએ તો એ બને છે તેમ અ વત્તા ઓ આ બેને ભેગા કરે તો ઔ બને છે આમ સંયુક્ત સ્વરમાં બે સ્વરોનું મેળાપણ હોય છે આવી રીતે આજે 13 વર્ણો છે તે સ્વરમાં સમાવેશ કરેલો છે ફરીથી એકવાર જોઈ લો અ આ ઈ ઉ ઉ રુ રૂ રૂ એ એ ઓ અને ઔ આ 13 સ્વરો છે હવે વ્યંજન વ્યંજન કોને કહેવાય તો વ્યંજનનું વર્ણ મૂળ રૂપમાં હલંત હોય છે એટલે કે અધૂરો હોય છે જ્યારે વ્યંજન વર્ણની સાથે કોઈ સ્વરનું જોડાણ થાય ત્યારે તે પૂર્ણ રૂપ ધારણ કરે છે આમ વ્યંજનની વ્યાખ્યા આવી રીતે બનશે કે જે વર્ણની અંદર બીજો સ્વર વર્ણ ઉમેરતા તે બને છે તેને વ્યંજન કહેવાય છે વ્યંજન વર્ણ 33 છે સ્વરના સહયોગ કે સહકાર વગર વ્યંજનનું ઉચ્ચારણ સંભવ નથી જે વ્યંજનને જે સ્વરનો સહકાર મળે છે તે વ્યંજન તેવું જ રૂપ ધારણ કરી લે છે અને તે વ્યંજનનું તેવા સ્વરના અનુરૂપ જ ઉચ્ચારણ થાય છે વ્યંજનના 3 પ્રકાર છે સ્પર્શ વ્યંજન અંતસ્થ વ્યંજન અને ઉષ્મ વ્યંજન સ્પર્શ વ્યંજન 25 છે અંતસ્થ વ્યંજન 4 છે અને ઉષ્મ વ્યંજન પણ 4 જ છે આ વ્યંજનનો આખો કોઠો છે જે તમારે ધ્યાનથી જોવાનો છે અને લખવાનો છે વ્યંજનના પ્રકારને આપણે આ કોઠા દ્વારા સમજીએ સ્પર્શ વ્યંજન 25 છે કોઈપણ વર્ણને બોલતા આપણે ગળામાંથી જે વર્ણ ઉચ્ચારીએ છીએ આપણે કોઈપણ વર્ણ બોલીએ છીએ તેમાં કોઈને કોઈ વસ્તુનો સ્પર્શ થાય છે દાખલા તરીકે જીભ છે તાળવું છે દાંત છે આ બધાનો સ્પર્શ થાય છે તો તેને સ્પર્શ વ્યંજન કહેવાય છે તો આપણે આ વર્ણોને જોઈએ ક ખ ગ ઘ અંગ ચ છ ઝ ઝ ઝ ટ ઠ ડ ટ અણ ત થ ડ ઢ ન પ ફ બ ભ અને મ આવી રીતે આપણે કથી મ સુધીનો વર્ણનું ઉચ્ચારણ કર્યું ત્યારે તમે ધ્યાનથી એકવાર તમે પણ કરજો એટલે તમને પણ ખ્યાલ આવે કે આપણે આ જે વર્ણ બોલીએ છીએ એમાં કોઈને કોઈ સ્પર્શ થાય છે જીભ છે તાળું છે દાંતનું એટલા માટે આને સ્પર્શ વ્યંજન કહેવાય છે એટલે આ કુલ વર્ણ 25 છે સ્પર્શ વ્યંજન કુલ 25 છે અંતસ્થ વ્યંજન બીજો વ્યંજન છે અંતસ્થ વ્યંજન તો અંતસ્થ વ્યંજન 4 છે કયા કયા તો ય ર લ વ આ 4 છે જે વર્ણનો ઉચ્ચાર અંદરથી થાય છે એટલે કે ગળાની નીચેથી થાય છે તેવા વર્ણને અંતસ્થ વ્યંજન કહે છે અંતસ્થ વર્ણ કહેવાય છે એટલે ય ર લ અને વ એ અંતસ્થ વ્યંજન કહેવાય હવે ત્રીજો પ્રકાર છે ઉષ્મ વ્યંજન ઉષ્મ એટલે ઉષ્મ નામ પરથી જ આપણને ખબર પડી જાય કે ગરમી બરાબર ઉષ્મા એટલે આની વ્યાખ્યા પણ એ રીતે જ બનશે જે સ્વર પેટીમાંથી ઉષ્મા સ્વરૂપે બહાર આવે છે તેને ઉષ્મ વ્યંજન કહે છે જેમ કે સ શ સ હ બરાબર આ 4 વર્ણો છે તે ઉષ્મ વ્યંજન કહેવાય છે આ 4 વર્ણોને તમે પણ એકવાર બોલો જોઈએ સ શ સ અને હ ઉષ્મા નીકળીને બહાર હા તો એટલા માટે આને ઉષ્મ વ્યંજન કહેવાય છે હવે અનુનાસિક વ્યંજન વિશે જાણકારી મેળવીએ અનુનાસિક વ્યંજન તમે જોઈ શકો છો કે અનુનાસિક વ્યંજનમાં કેટલા વર્ણ આવે છે તો 5 બરાબર તો કયા કયા તો અંગ ઝ અણ ન અને મ શા માટે આને અનુનાસિક કહેવાય છે તો ભાઈ એને નાકમાંથી બોલવામાં આવે છે એટલા માટે એને અનુનાસિક કહેવાય છે તમે બોલો જોઈએ અંગ ઝ અણ ન મ
ખબર પડી ને, નાકમાંથી એ વર્ણ બોલાય છે, આથી તેને અનુનાસિક વર્ણ કહેવાય છે. હવે બીજો વ્યંજન છે સંયુક્તાક્ષર વ્યંજન, એટલે કે જોડાક્ષર. બરાબર, બે કે વધારે વ્યંજનો સ્વરની મેળવણી વગર, મેળવણી વિના સાથોસાથ જોડાય તેને જોડાક્ષર કહે છે. એટલે કે આમાં સ્વરની મેળવણી આવતી નથી, સ્વર વગર જ બે વ્યંજનો જોડાય તો તેને જોડાક્ષર અથવા સંયુક્તાક્ષર કહેવાય છે. જેમ કે કોઠામાં આપેલું છે તેમ ધ્યાનથી જોશો, ના દેખાય તો હું જે બોલું છું તેના પર ધ્યાન આપજો. ક વત્તા શ, ષટકોણનો શ લખેલો છે, તો આ ક અને શ ભેગા થાય તો અક્ષ બને. ત વત્તા ર, એવી રીતે ત અને ર ભેગા થાય, આ બે વર્ણો ભેગા થાય તો ત્ર બને છે. ઝ અને ઝ એ બંને ભેગા થાય છે તો અગ્ન બને છે. આવી રીતે બે વર્ણો જે વ્યંજનવાળા હોય, જે બે વ્યંજન વર્ણો ભેગા થાય તેને સંયુક્તાક્ષર કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ કોઠામાં ધ્યાનથી જુઓ. અહીં અઘોષ અને ઘોષ જે પહેલાં બે કોઠા છે તેને તમારે જોવાના છે. બરાબર, અહીં કથી મ સુધીના આપણે જે વર્ણો છે તેને પાંચ વર્ગમાં વહેંચી દેવામાં આવ્યા છે, અને બાજુમાં બીજા જે કોઠા છે યથી મ સુધીનો તેને આપણે લેવાના નથી. બરાબર, અહીં જુઓ, ક ખ ગ ઘ અંગ, ચ છ જ ઝંગ, ટ ઠ ડ ઢ અણ, ત થ ડ ઢ ન, પ ફ બ ભ ને મ. એવી રીતે આ કથી મ સુધીના વર્ણોને પાંચ ભાગમાં વહેંચી દેવામાં આવે છે. તો કયા પાંચ ભાગમાં? તો ક વર્ગની અંદર ક ખ ગ ઘ અને અંગ એ ક વર્ગમાં આવશે, ચ છ ઝ ઝ ઝ એ ચ વર્ગમાં આવશે, ટ ઠ ડ ઢ અણ તે ટ વર્ગમાં આવશે, ત થ દ ધ ને ન એ ત વર્ગમાં આવશે, પ ફ બ ભ અને મ એ પ વર્ગમાં આવે છે. આવી રીતે વ્યંજનને ક વર્ગનું વ્યંજન, ચ વર્ગ, ટ વર્ગ, ટ વર્ગ અને પ વર્ગ, એવી રીતે આવી રીતે તેને પાંચ ભાગમાં વહેંચી દેવામાં આવ્યા છે, તે તમારે ધ્યાન રાખવાનું છે. શા માટે? કારણ કે પછી જ્યારે તેને ગોઠવવામાં આવે છે કોઈ શબ્દમાં ત્યારે આ વર્ગ યાદ રાખવો પડે, કે ખ છે તે કયા વર્ગમાં આવે છે? તો ક વર્ગમાં. ઝ છે તો ઝ કયા વર્ગમાં આવે છે? તો ચ વર્ગમાં. અણ છે કયા વર્ગમાં આવે છે? તો ટ વર્ગમાં. ધ કયા વર્ગમાં આવે છે? તો ત વર્ગમાં. એવી રીતે ફ કયા વર્ગમાં આવે છે? તો પ વર્ગમાં. એટલે તમારે આવી રીતે તેને વર્ગ યાદ રાખવા પડશે. આપણે શા માટે યાદ રાખવા પડે? તો એનું કારણ છે કે જ્યારે આપણે કોઈ શબ્દ હોય એની પર અનુસ્વર હોય તો આપણે સંસ્કૃતમાં એ શબ્દને અનુસ્વર સાથે નથી લખાતો, પણ એનો એક નિયમ છે. તો કયો નિયમ છે? જે શબ્દોની ઉપર અનુસ્વાર આવેલો હોય તેની પાછળનો વર્ણ જે વર્ગનો હોય તો તે અનુસ્વારની જગ્યાએ તે વર્ગનો અનુનાસિક શબ્દ મૂકવો પડે છે. ઉદાહરણ તરીકે તમે જોઈ શકો છો કે ગંગા લખેલું છે, તો હવે ગની ઉપર અનુસ્વાર છે. બરાબર, અને ગની પર અનુસ્વાર છે તેની પછી કયો વર્ણ આવે છે? તો ગ જ આવે છે. બરાબર, તો હવે આ ગ એ કયા વર્ગમાં આવે છે તમારે પહેલે જોવો પડે. જુઓ, ગ કયા વર્ગમાં છે? હા, ક વર્ગમાં. બરાબર, તો એ ક વર્ગમાં આવે છે, એમાં છેલ્લો વર્ણ કયો છે? તો અંગ. તો જે છેલ્લો વર્ણ હોય ને તે અનુસ્વારની જગ્યાએ તે વર્ણ લગાડવું પડે છે. જેમ કે ગંગા છે, બરાબર, તો ગંગામાં ગની ઉપર અનુસ્વાર છે અને ગા એ છેલ્લો વર્ણ છે, તે જે છેલ્લો વર્ણ આપણે ક વર્ગમાં આવે છે, અને ક વર્ગમાં જે છેલ્લો વર્ણ હોય તે વર્ણ તમારે અનુસ્વારની જગ્યાએ લેવો પડે. એટલા માટે આવી રીતે ગંગા એવો શબ્દ બને છે. અહીં જુઓ, ગંગા લખેલું છે ને, હા, તો ગની ઉપર જે અનુસ્વાર છે અને પછી કયો વર્ણ આવે છે? ગની બાજુમાં ગ જ વર્ણ આવે છે. તો ગ વર્ગ, ગ વર્ણ કયા વર્ગમાં છે એ તમારે જોવાનું, અને એ વર્ણનો જે છેલ્લો વર્ણ છે એ તે તમારે મૂકવાનું, એટલે ગંગા વર્ણ શબ્દ બને છે.
હવે બીજો શબ્દ જુઓ, પંખ. પંખ લખેલું છે ને, હા, તો પની પર અનુસ્વાર છે. હવે અનુસ્વાર પછી કયો વર્ણ આવે છે? તો ખ. હવે ખ એ કયા વર્ગમાં છે એ તમારે જોવું પડે. હવે જોયા પછી એ ખ વર્ગનો જે છેલ્લો વર્ણ હોય તે તમારે મૂકવાનો. દાખલા તરીકે ખ એ ક વર્ગમાં છે, તો છેલ્લો વર્ણ કયો છે? અંગ. તો એ અંગ મૂકવો પડે, એટલે પંખ એવો શબ્દ બને છે. હવે જુઓ ત્રીજો શબ્દ છે પંચ. તો પંચ એટલે પની ઉપર અનુસ્વાર, અનુસ્વાર પછી ચ વર્ણ આવે છે. તો ચ વર્ણ એટલે કે ચ એ કયા વર્ગમાં આવે છે? હા, ચનો તો પોતાનો જ એક વર્ગ છે, બરાબર. તો એ ચ જે વર્ગમાં આવતો હોય તે વર્ગમાંનો છેલ્લો વર્ણ તમારે લખવો પડે, બરાબર. એટલે અહીં કયો વર્ણ, કયો શબ્દ બનશે? ચ વર્ગમાં છેલ્લો વર્ણ છે તે વર્ણ આપણે મૂકતા આવો શબ્દ બને છે, તે તમે ધ્યાનથી જોઈ લો. આવી રીતે અનુસ્વાર હોય તે પછીનો વર્ણ જે વર્ગમાં આવતો હોય તે વર્ગનો છેલ્લો વર્ણ લગાડી અને શબ્દ બને છે. આ એક નિયમ છે જે તમને યાદ રાખવો પડશે. પડીની સમજ બાળમિત્રો, આવી રીતે આપણે વ્યંજનના કોઠાને સમજ્યા. તમને ખબર પડી ગઈ હશે, હજી પણ ન ખબર પડી હોય તો એકવાર ધ્યાનથી સાંભળો કે આપણે આમાં શું જોવાનું છે કે ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ અને ટ વર્ગ અને પ વર્ગમાં કયા કયા વર્ણો આવે છે તે જોવાનું છે, બરાબર. હવે બાજુનો કોઠો જુઓ જેમાં આપણે કથી મ સુધીના વર્ણો જોયા. હવે બીજો વર્ગ છે, એ બધા વર્ગમાં એટલે કે અનુનાસિક અને અર્ધસ્વર, બરાબર. અનુનાસિક ને અર્ધસ્વરમાં કયા કયા વર્ણો આવે છે તે જોઈ લો. જે અનુનાસિક વિશે આપણે આગળ શીખી ગયા છે કે નાકમાંથી જે વર્ણ બોલાય છે તે અનુનાસિક કહેવાય છે, અને અર્ધસ્વર એટલે આપણે બોલતા હોય એને તરત અટકી જવું જોઈએ, કે હ, ય, ર, લ, વ, આ બધા વર્ણો છે જે અર્ધસ્વર કહેવાય છે. હવે અઘોષ ઉષ્મસ્વર, ઉત્તમ સ્વર જે સ, શ અને સ એ ઉષ્મ અક્ષર કહેવાય, જેનાથી આપણે બોલીએ એટલે આપણા મોઢામાંથી ગરમ વાયુ નીકળે છે, એને ઉષ્મ અક્ષર કહેવાય છે. કોઠામાં સમજ પડી ને બધાને? હવે આ કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય, ઓષ્ઠ્ય આ શું છે? તો જે ક, ખ, ગ, ઘ, અંગ એ બોલે છે તે કંઠમાંથી બોલીએ છીએ, ગળામાંથી બોલીએ છીએ. તાલવ્ય એટલે તાળ, આપણે તાવડી ચ, છ, ઝ, ઝ, આ ય આ બધા આપણે બોલીએ ત્યારે તાળવાને સ્પર્શ થાય છે, એટલા માટે તાલવ્ય કહેવાય છે. મૂર્ધન્ય તો આપણે દાંત અને તાળવું, દાંત અને તાળવાની વચ્ચેનો જે ભાગ છે એ આપણે સ્પર્શ કરીને બોલીએ છીએ, એટલે ટ, થ, દ, ધ, અણ, ર, આ બધા મૂર્ધન્ય વંજન કહેવાય છે. હવે દંત્ય વંજન, તો દંત્ય વંજનમાં કયા કયા વર્ણ આવે છે? તો ત, થ, દ, ધ, ન, આ બધા આપણે બોલતા હોઈએ ત્યારે દાંતનો સ્પર્શ થાય છે, એટલા માટે દંત્ય વ્યંજન કહેવાય છે. હવે ઓષ્ઠ્ય વંજન, ઓષ્ઠ એટલે હોઠ, એટલે જે વર્ણ આપણે બોલતી વખત બોલીએ છીએ ત્યારે હોઠનો સ્પર્શ થાય છે. દાખલા તરીકે પ, ફ, બ, ભ, મ, વ એ આપણે બોલીએ છીએ ને ત્યારે ઉપર અને નીચેનો હોઠનો સ્પર્શ થાય છે, એટલા માટે હોઠનો જે ઉપયોગ થાય છે એના કારણે ઓષ્ઠ્ય વ્યંજન કહેવાય છે. આમ તમને વ્યંજનના કોઠાની સમજ પડી ગઈ હશે. આપણે આજે શું શીખ્યા તે જોઈ લઈએ. હવે વર્ણમાળાના બે પ્રકાર છે, વર્ણના સ્વર અને વ્યંજન. સ્વરના 13 વર્ણો આવે છે, અ, આ, ઈ, ઉ, રૂ, ઋ, લુ, એ, ઓ અને ઔ, આવી રીતે 13 સ્વર આવેલ છે. હવે વ્યંજનનો કોઠો પણ શીખ્યા હતા. તો વ્યંજનમાં કેટલા વર્ણો આવે છે? તો કુલ 33 વર્ણો આવે છે, જે તમે ગણી શકો છો કે કથી સ, સસલાના સ સુધીના આપણે વર્ણો બધા ગણીએ તો કથી સ સુધીના બધા વર્ણો મળીને કુલ 33 વ્યંજન થાય છે. સ્વર 13 ને 33 વ્યંજન એટલે કે 46, કુલ વર્ણો 46 થાય છે. પછી આપણે જોયું કે કંઠ્ય વર્ણ કયા છે, તાલવ્ય કયા છે, મૂર્ધન્ય કયા છે, દંત્ય કયા છે અને ઉષ્ઠ્ય કયા છે, બરાબર. પછી ઉષ્મા અક્ષર કયા છે, અનુનાસિક અક્ષર કયા છે, ક વર્ગ કયો છે, ચ વર્ગ કયો છે, ટ વર્ગ કયો છે અને ત વર્ગ કયો છે અને પ વર્ગ કયો છે, અને શા માટે એ વર્ગ આપણે યાદ રાખવો જોઈએ? કારણ કે આપણે એ અનુસ્વરવાળો શબ્દ મૂકવાનો હોય છે ત્યારે અનુસ્વર હટાવીને જે
वर्ण मूकवानो होय छे त्यारे जे शब्द बने छे ए आपणे केवी रीते बनावाय ते आपणे જોયું હતું અને શીખ્યા હતા, બરાબર? યાદ રહ્યું ને? તમને યાદ ના રહ્યું હોય તો ફરીથી આ વિડીયો જોઈ લેશો જેથી તમારું વ્યવસ્થિત રીતે યાદ રહે. હજી પણ એક બીજો નિયમ છે, વિસર્ગ. એટલે કોઈ પણ શબ્દની પાછળ વિસર્ગ લાગેલો હોય તો તે શબ્દ એ વિસર્ગ પ્રમાણે બોલાય છે. દાખલા તરીકે રામહ, તો રામહ એટલે મ, એ એની પાછળ કોઈ પણ કાનો માત્ર કે હસ્વ દીર્ઘ લાગેલી નથી, ફક્ત ખાલી મહ છે, તો આપણે એ પ્રમાણે બોલવું પડે રામહ. હવે દાખલા તરીકે બીજો શબ્દ છે ઋષિ, તો ઋષિની પાછળ વિસર્ગ લાગેલો છે તો તે પ્રમાણે બોલાય છે. દાખલા તરીકે ષટકોનો શ છે, ત્યાં હસ્વ લાગેલું છે તો એ પ્રમાણે બોલાય છે ઋષિ. ત્રીજો શબ્દ છે વૃક્ષાહ, તો કાનો લાગેલો છે તો એ પ્રમાણે શબ્દ બોલાય છે. દાખલા તરીકે વૃક્ષાહ, તો અક્ષરની બાજુમાં કાનો છે, બરાબર? તો એ પ્રમાણે બોલાય છે વૃક્ષાહ. અક્ષર લખેલું છે એટલે હા બોલાય છે. આમ અનુસ્વારનો જેમ નિયમ છે એવી રીતે વિસર્ગનો પણ પોતાનો અલગ નિયમ છે, કે જે અક્ષર જોડાયેલો હોય, જે સ્વર જોડાયેલો હોય તે પ્રમાણે તે બોલાય છે. વર્ણમાળામાં સમજ પડી ને બધાને? એકવાર ફરીથી આ વિડીયો ધ્યાનથી જોઈ અને સાંભળી લેવું જેથી તમને વધારે ખ્યાલ આવે. આમ સંસ્કૃતની વર્ણમાળાના આપણે ધ્યાનથી સમજવાની છે. હવે આપણી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. બાય.